गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है हमारो धन राधा श्री राधा श्री राधा 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 परम 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 धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा भावर प्रेम से है श्री राधा श्री राधा श्री वृंदावन राधे राधे जतिपुरा में राधे राधे बरसाने में राधे 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 वृंदगांव में राधे राधे रज रमण में राधे रमण रहित में कुंज गली में राधे राधे द्वारिका में राधे 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा विनिवेशयन्तम्
वट्टस्य पात्रा स्यापुटेशयानं बाल मुकुंदं मनसा स्मरामि बाल कुंद मनसा स्मरामि श्री कृष्ण गोविंद दहरे मुरारे हे नाथ नारायण वासुदेवा जी हवे प्रिवश्वा मृत मेत देवा दामो नर्मादेति गोविंद दामो नर्मादेति गोविंद दामो नर्मादेति ओम नमो भगवते वासुदेवा श्रीमद् भागवत महापुराण कथा हरिद्वार महोत्सव नी अंदर कथा ना पंचम दिवस एटले के भगवान ठाकुर जी महाराज नी बाल लीलाओं नी कथा नी अंदर प्रवेश करिए ए पेला भागवत जी ना चरणों नी अंदर कोटि कोटि दंडवत प्रणाम आदि सहित ठाकुर जी महाराज ना चरणों नी अंदर दंडवत प्रणाम आदि करी स्थान देवताओं 33 कोटि देवताओं ना चरणों नी अंदर आप सब भक्त जनार्दन ना हृदय नी अंदर बिराजेली चेतनाओं ने वंदन सह आओ आपणे बधा साथे मळी भगवान ठाकुर जी महाराज एटले के भगवान कृष्ण नी बाल लीला नु आपणे बधा श्रीमद् भागवत महापुराण शास्त्र ना माध्यम थी आपणे बधा दर्शन करीए जेमां काल सांजे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल के खूब एटले खूब आनंद कर्यो अने आजे भगवान नी बाल लीला नी कथाओ छे कथा नी अंदर प्रवेश करिए काल सायंकाल समय भगवान कृष्ण नो जन्म बाल कृष्ण नो लल्ला नो जन्म थयो छे અને એવી ભગવાને માયા કરી કે માયાની કોઈ સીમા જ નહીં એવી સરસ મજાની માયા કરી મથુરાના કારાગૃહની અંદર જે બધા ચોકી પહેરો દઈ રહ્યા છે બધા ચોકીદારો ભગવાનનો પ્રગટ થવાનો એક પ્રાદુર્ભાવ થયો અને પ્રાદુર્ભાવ થતા એ ચોકીદારો બધા એકદમ નિંદ્રાધીન થઈ ચૂક્યા છે કારાગૃહના તાળા તૂટી ગયા છે દેવકીજીને કુખની અંદર પરિબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ નારાયણ જે એકદમ બાળ સ્વરૂપે બાળક બનીને એના ખોળાની અંદર રમી રહ્યા છે વાસુદેવ ટોપલો લે ટોપલાની અંદર લાલાને સુવડાવે છે જર્મર જર્મર વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો છે અને મેઘલી રાત છે એવું અત્યારે આપણે વાતાવરણ જ છે અને વાસુદેવ ટોપલાની અંદર જાય છે લઈ અરે બેવો કાઠે યમુના યારી છલકાણા એ વાસુદેવ મનમાં એ વારે મુજાણા જમનાજી માં જી માં કેરી ઉપાડે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઘમર ઘમર મારા પલ્લોડા ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
વાસુદેવ ટોપલાની અંદર લાલાને લઈ અને નીકળ્યા છે. ગોકુળ ની અંદર ભાગવત ચાલે છે, મથુરામાં હાલે છે, વૃંદાવન ની અંદર ભાગવત કથા હાલે છે, વરસાના ની અંદર હાલે છે, બધે ભાગવત કથાઓ હાલે છે. અને ખરેખર આ વખતે થયું છે એવું, તમે કદાચ સમાચારની અંદર જોયા, વાસુદેવજી લાલાને ટોપલામાં લઈને જાય ને, એ ગોકુળમાં એની મૂર્તિ છે. ગોકુળમાં છે, મથુરામાં છે. કોણ કોણ ગયા છે? મથુરામાં છે, યમુનાના કિનારે છે. હવે ગંગા, આ યમુનાનું સ્તર એટલું વધી ગયું, યમુનાજીનું સ્તર એટલું વધી ગયું સાહેબ, એ ખરેખર એ યમુનાના સ્તરમાં વાસુદેવ ગળા સુધી ડૂબે છે, ખાલી એક એનું મસ્તક અને ટોપલું જ દેખાય છે. છાપામાં ફોટાની નો વિડિયો આવ્યો છે. આ એક સંજોગ ઉભો થયો છે. અને અત્યારે પણ એવું છે, વરસાદી વાતાવરણ છે, અને ખરેખર આ તો અધિક માસ છે. નેત્રાજી તિથિ શું થઈ? નોમ થઈ ને, નંદ ઉત્સવ આજે હોય. તમારું શું માનવું છે? શ્રાવણ મહિનો હતો તો આજે આપણે કાલે અષ્ટમી ગઈ, જન્મ થયો, નંદ ઉત્સવ થયો, આજે આ બધું સાહેબ પૂર્વ જન્મ ની કમાઈ હોય ને, ત્યાં ત્યારે એક આવો યોગ ઉભો થાય ને એના સાનિધ્ય ની અંદર બેઠા છે. આપણને કોઈને મને મનમાં નહોતું, અત્યારે બેઠો ત્યારે મને કલ્પના થઈ કે આ બધું જોગાનું જોગ આવો એક યોગ ઉભો થયો છે. તો હું તો એમ માનું છું કે આપણે આપણા મનની અંદર ને આપણા ભાગ્ય કેવા કે આપણે વ્રજની ગોપી થવાનો આપણને અવસર મળ્યો છે સાહેબ. અષ્ટમી રાત અને આજે નવમીનો દિવસ, અને ખરેખર નંદ ઉત્સવ આજે જ ઉજવાય છે. એ તો આપણે રાત્રે 12 વાગે નંદ કેરા નંદ ભયો નહીં, રાત્રે 12 વાગે પ્રભુ પરમાત્મા પ્રગટ થયા છે. નંદ ઉત્સવ તો ગોકુળની અંદર ઉજવવાનો છે. બેનો કીર્તન ન ગાતા રંગ રસ રેલ્યો ગોકુળમાં, કાનકુવર જન્મ્યા મથુરા ની જેલમાં. કેવું ભાતી ગળે છે, મને બહુ ગમતું. નાનો નાનો હતો ને, અમારા ગામમાં બધા ચોક ની અંદર એ બધી દીકરીઓ સાસરે ગઈ હોય, એ રક્ષાબંધન પેલા થી શ્રાવણ મહિનો કરવા આવી જાય, 15 દિવસ સુધી દીકરીઓ રોકાય એ ગામના રામજી મંદિરના ચોકની અંદર. એ સાંજે 4 વાગે ને બધી દીકરીઓ ને વવાર બધા ભેગા થાય અને એ કીર્તન કરતા હોય ને રાહડા રમતા હોય ને સાહેબ, આ દ્રશ્યો હજી મને મારી નજરે તરે છે. આ દ્રશ્યો મને મારી નજરે હજી તરે છે. અને એ કનૈયાના પદ ગાતા હોય, અરે અખિલ બ્રહ્માંડ નો નાથ પરિબ્રહ્મ પરમાત્મા, હાડા 5000 વર્ષ પહેલા જેની લીલા પૂરી થઈ ગઈ, તો હજી એની માયા હૃદયમાંથી નથી જતી. આ પ્રેમ લક્ષણા ભક્તિ કૃષ્ણની છે સાહેબ. આ કેવડી એને પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. એ કૃષ્ણ પરમાત્મા છે. પણ બાપ બાપ ખૂબ આનંદ છે. વાસુદેવ ટોપલાની અંદર લાલાને લઈને જાય અને યમુનાજી ખાલી કમર સુધી પાણી યમુનાજી હતા, પણ જેવા વાસુદેવે પોતાનો જમણો પગ યમુનાને સ્પર્શ કર્યો અને યમુના એકદમ ગાંડા તોર થયા અને વીજળીના કડાકડા વળાકડા અને ઝરમર ઝરમર વરસાદ અને મેઘની રાત, રાત્રિના 12 વાગ્યા પછીનો બીજા પ્રહરની અંદર ઈ વાસુદેવ ધીમે 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 યમુનાના ધરાની અંદરથી જાય, ગળા સુધી ડૂબ્યા. ત્યાં સુધી વાસુદેવ હિંમત નથી હાર્યા અને ગળાની ઉપર થોડું પાણી ગયું એટલે વાસુદેવ મનમાં મૂંઝાણ જાણે કે મને મારા મૃત્યુનો ભય નથી, પણ નવજાત શિશુ મારી પાસે છે અને કોઈની સોંપેલી જવાબદારી મારી પાસે છે, મને એનો ડર છે. પણ યમુનાજી શા માટે ગાંડા થયા હતા? એને ઠાકોરજી મહારાજના ચરણ સ્પર્શ કરવા હતા અને હાવ પાણી વાસુદેવના નાક સુધી પહોંચી ગયું ને, પછી ભગવાનને ખબર પડી લાલાને કે હવે તો બાપુજી ડૂબવામાં છે, એટલે ઠાકોરજી મહારાજે પોતાનો જમણો પગ કાઢી અને અંગૂઠો યમુનાજીને સ્પર્શ કરાવ્યો અને યમુનાજી શાંત થઈ ગયા, એકદમ શાંત થઈ ગયા.